नमस्ते विद्यार्थिनी बहनों, आज आप पेज नंबर 83 पर हुंडी लखनारना चोपड़ा में हुंडी स्वीकारनारना चोपड़ा में हुंडीनी बधी जे हिसाबी असरो छे ए आपणे शीखशुं। एटले के आपणे अगाउ जे वीडियो तमे जोयो एमां हुंडीनो निकाल चार रीते करी शकाय एनी आपणे चर्चा करी के पाकती तारीख सुधी पोतानी पासे राखे, पाकती तारीख पहला बैंक के शराफ पासे वटावी लिए, हुंडी वेचाण शेरो करे के बैंक के शराफ ने वसूलात करवा माटे मोकली आपे। तो चार चार ने जे हिसाबी असर थाय छे एनी चर्चा आपणे करवानी छे। तमने पेज नंबर 83 पर आम नोंधो आपेली छे। सौ प्रथम आपणे बे पक्षकार ने दृष्टिए हुंडीनी वात करवानी छे। एक हुंडी लखनार अने बीजो पक्षकार थशे हुंडी स्वीकारनार। હવે મેં તમને આની ચર્ચા પહેલાં કરી દીધી છે, છપાઈ ફરીથી આપણે વાત કરી દઈએ કે હુંડી લખનાર વ્યક્તિ માટે કઈ હુંડી ઊભી થાય, હંમેશા લેણી હુંડી ઊભી થાય। અને એ શું કહેવાય તો કઈ પેઢી માટે લેણું કહેવાય, એટલે લેણી હુંડીનું ખાતું હંમેશા ઉધાર થશે। હુંડી સ્વીકારનાર માટે કઈ હુંડી કહેવાય તો કે એ જ હુંડી એના માટે દેવી હુંડી કહેવાય અને એ પેઢીનું દેવું કહેવાય। અને દેવું છે એટલે લેણી દેવી હુંડી હંમેશા આમ નોંધ કરતી વખતે જમા જ થશે, બરાબર। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી, બરાબર। અને લેણી હુંડીએ લેણું છે એટલે એનું ખાતું ઉધાર જ થશે, દેવી હુંડીએ દેવું છે એટલે એનું ખાતું જમા જ થશે। આપણે સૌથી પહેલા સ્ટેપથી વાત કરીએ તો પહેલું તો હુંડી ઊભી ક્યારે થાય તો કે ઉધાર ખરીદી ને વેચાણ બંને વચ્ચે થશે ત્યારે, બરાબર। તો લેણી ઊંડી કોના માટે ઊભી થાય તો કે વેચાણ કરે તો જ એને સામેના પક્ષકાર પાસેથી નાણાં લેવાના થાય। એટલે પહેલી આમનું છે એ કઈ આવશે હંમેશા એકના ચોપડે વેચાણની તો સ્વીકારનારના ચોપડે ખરીદીની, માલની ખરીદી અને વેચાણની, બરાબર। જે વેચાણ કરે છે એના માટે લેણી ઊંડી ઊભી થાય, જે વ્યક્તિ ખરીદી કરે છે એને નાણાં ચૂકવવાના હોય એટલે એના માટે દેવી હુંડી ઊભી થાય। વેચાણ માટેની વાત કરીએ અને એ પણ ઉધાર જ થવું જોઈએ, રોકડેથી થાય છે તો હુંડી ઊભી થશે નહીં। ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી, તો ઉધાર અને ઉધાર વેચાણ અને ઉધાર ખરીદીમાં તો કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું ખાતું બને, જે તે વ્યક્તિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। હવે આપણે જે બુકમાં નામ લખ્યા છે એ જ નામ મુજબ જઈએ તો બુકમાં એવું કીધું છે કે નુપુર ટ્રેડર્સ છે એ માલનું વેચાણ કરે છે અને નુપુર ટ્રેડર્સ પાસેથી શીતલ ટ્રેડર્સ છે એ માલની ખરીદી કરે છે। તો આપણે નુપુર ને શીતલ એવા બે પક્ષકાર યાદ રાખશું, એટલે અહીંયા થશે નુપુર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। સામે આ માલ કોણ ખરીદે છે? શીતલ। ખરીદ ખાતું ઉધાર થાય એટલે એના ચોપડે ખરીદીની આમ નોંધ, ખરીદ ખાતે ઉધાર તે શીતલ ખાતે જમા, બરાબર। આપેલી આમ નોંધ, આ હુંડીની નથી, હજુ તો ઉધાર વ્યવહાર થયો। ઉધાર વ્યવહાર થયા પછી હવે શું કરવાની છે? બીજું સ્ટેપ કયું શીખવાનું છે તો કે હુંડી ઊભી થવાની આમ નોંધ, બરાબર। બંને જગ્યાએ જ્યારે હુંડી ઊભી થશે ત્યારે શું નોંધ થશે? હવે ચલો ઉધાર વ્યવહાર થઈ ગયો, હવે એવું નક્કી કરે છે કે આપણે હુંડી લખવાની છે, હુંડી લખે છે તો હવે એ જ હુંડી લખનાર માટે શું થશે તો કે લેણી હુંડી થશે, સ્વીકારનાર માટે શું થશે? દેવી હુંડી થશે। લેણી હુંડી હંમેશા ઉધાર હોય એટલે એની આમ નોંધ માટે થશે લેણી હુંડી ખાતે ઉધાર તે કોના પર લખી? એ વ્યક્તિનું નામ શીતલ પર, તો તે શીતલ ખાતે શું થઈ જશે? જમા, બરાબર। હવે અહીંયા એ રીતે આપણે બીજી આમ નોંધની વાત કરીએ તો અહીંયા દેવી હુંડી બને છે આ પક્ષકાર માટે, દેવી હુંડી જમા હોય એટલે દેવી હુંડીનું ખાતું જમા, તે દેવી હુંડી ખાતે જમા, તો ઉધાર કોણ થશે? તો કે જેને એના પર લખી છે એ સામેનો વ્યક્તિ, એટલે કે નુપુર ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા। જ્યારે પણ બે પક્ષકાર વચ્ચે હુંડી ઊભી થશે ત્યારે ફરજિયાત આ બે આમ નોંધ છે થશે લેણી હુંડી, એટલે કે જે લખનાર હોય, હુંડી લખનાર હોય અથવા તો જેને નાણાં લેવાના હોય, બરાબર, એ વ્યક્તિ માટે લેણી હુંડી ખાતે ઉધાર તે શીતલ ખાતે જમા, અને જે વ્યક્તિએ નાણાં ચૂકવવાના છે એના માટે જે તે સામેના પક્ષકાર એટલે કે નુપુર ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા। સામાન્ય રીતે લેણી હુંડીનું ખાતું હંમેશા ઉધાર જ થાય, દેવી હુંડીનું ખાતું હંમેશા જમા જ થાય, બરાબર। હવે આપણે આ હુંડી ઊભી કરી, ત્રીજો સ્ટેપ તો કે હવે હુંડીનો નિકાલ કરવાનો છે, બરાબર। હુંડીના નિકાલની આપણે આમ નોંધ કરવાની છે, કઈ આમ નોંધ શીખીએ શીખશું હવે? હુંડીના
નિકાલની એના ચાર તબક્કા આપણે જોયા કે ચાર પ્રકારે આપણે હુંડીનો નિકાલ કરી શકીએ. હવે એની એ ચાર પ્રકારમાંથી પહેલા પ્રકારની વાત કરીએ. પહેલો કયો પ્રકાર? તો કે પાકતી તારીખ સુધી આપણી પાસે રાખવી. પાકતી તારીખ સુધી હુંડી સાચવી રાખવી, બરાબર. એનો એ સિવાય બીજો કોઈ નિકાલ કરવો નહીં. તો ત્યારે બંને પક્ષકારના ચોપડે પાકતી તારીખે, કઈ તારીખે નોંધ થશે? હવે પાકતી તારીખે શું નોંધ થશે? તો કે ચલો નુપુર અને શીતલની જે હુંડી લખાણી હતી, આ હુંડી લખવાની થઈ, ઊભી કરવાની, એટલે કે હુંડી લખવાની આમ નોંધ, બરાબર. આ હુંડી ઊભી થઈ, હુંડી ઊભી થયા પછી એનો નિકાલ કરે છે. ક્યારે નિકાલ થાય? તો કે હુંડી પાકે ત્યારે. એટલે પાકતી તારીખે હવે આમ નોંધ થશે. શેની? તો કે આ હુંડીના પૈસા મળી ગયા. પૈસા મળે એટલે શું આમ નોંધ થાય? તો કે બેંક ખાતે ઉધાર નાણાં આવે છે. અને શેના નાણાં મળ્યા? તો કે લેણી હુંડીના મળ્યા. એટલે જે હવે લેણી હુંડી ઊભી કરી હતી એનું ખાતું શું કરી દેવું પડે? બંધ. એટલે કે તે લેણી હુંડી ખાતે જમા, બરાબર. દરેક વિદ્યાર્થી બહેનોને આ જ પ્રશ્ન હોય છે કે કઈ કે ક્યારેક લેણી હુંડીનું ખાતું ઉધાર થાય છે, ક્યારેક જમા થાય છે, બરાબર. તો એવું નથી. લેણી હુંડીનું ખાતું સામાન્ય રીતે જ્યારે ઊભી કરવામાં આવે હુંડી ત્યારે ઉધાર જ હોય. પણ આ હુંડીના નિકાલ એટલે કે આપણે કઈ આમ નોંધ શીખ્યા? ત્રીજી આમ નોંધ વખતે જમા શા માટે થયું? તો કે હવે જે ખાતું ઊભું કર્યું હતું એ હવે અસ્તિત્વમાં જ નથી, એટલે એનું ખાતું બંધ કર્યું. બંધ કરવા માટે લેણી હુંડીનું ખાતું શું બતાવ્યું? ઉધારમાંથી જમા. યાદ રાખજો, બરાબર. એ જ રીતે શીતલના ચોપડે વાત કરીએ તો એ જ્યારે હુંડી પાકશે ત્યારે પાકતી તારીખે શું કામ કરશે? તો કે એ નાણાં છે એ નુપુરને સામેના પક્ષકારને ચૂકવશે. એટલે એની પાસેથી અહીંયા નાણાં આવે છે તો સામેના પક્ષકાર પાસેથી નાણાં જાય, એટલે તે બેંક ખાતે જમા. અને ઉધાર કોણ થઈ જાય? તો કે એને કોને શેના નાણાં ચૂકવ્યા? દેવી હુંડીના. દેવી હુંડી પણ હવે પછી થઈ જાય છે બંધ, એટલે એ ખાતું સામાન્ય રીતે જમા થાય. બંધ કરીએ છીએ એટલે હવે શું કરી દેશું? ત્રીજી આમ નોંધમાં દેવી હુંડી ખાતે ઉધાર. સમજી ગયા વિદ્યાર્થીની બહેનો? અહીંયા લેણી હુંડી ઉધાર થાય, દેવી હુંડી જમા થાય સામાન્ય રીતે જ્યારે હુંડી ઊભી થાય ત્યારે. ત્રીજી આમ નોંધ નિકાલ કરીએ છીએ ત્યારે બેંક ખાતે ઉધાર, તે લેણી ઊંડી ખાતે જમા. અને અહીંયા જમામાંથી દેવી ઊંડી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હવે આ એક આમ નોંધ સર્વસામાન્ય, બરાબર, કે આ સામાન્ય રીતે તમે કંઈ ન કરો ને પાકતી તારીખે તમારી પાસે રાખો એટલે ઊંડી ઊભી કરવાની આ બે આમ નોંધ આવશે, નિકાલની આ. હવે નિકાલ માટે પહેલી પદ્ધતિ આપણે જોઈએ. નિકાલની કેટલી પદ્ધતિ છે? તો કે ચાર છે. હવે ચારે ચારમાં જે આ આમ નોંધ છે એમાં જ થોડો થોડો ફેરફાર કરવાનો છે. એટલે બેંક ખાતે ઉધાર, તે લેણી ઊંડી ખાતે તો છે જ, બરાબર. હવે એની અંદર જે નિકાલ માટેનો રસ્તો અપનાવીએ છીએ એના ખાતા બનતા જશે. હવે બીજો રસ્તો એવું કહે છે કે ઊંડી ધારણ કરનાર બેંકમાં કે સરાફ પાસે જઈને ઊંડી વટાવે, બરાબર. આ કઈ પદ્ધતિની વાત કરીએ છીએ? બેંકમાં ઊંડી વટાવવી. આ પહેલી પદ્ધતિ હતી કે પાકતી તારીખે પોતાની પાસે રાખવી. અને આ આપણે બીજી પદ્ધતિની વાત કરીએ છીએ, બેંકમાં ઊંડી વટાવી લઈએ. બેંકમાં ઊંડી વટાવી લઈએ તો હવે પાકતી તારીખ તો આવશે જ નહીં, કારણ કે ઊંડી પાકે એ પહેલાં આપણે વટાવી લઈએ છીએ. તો કઈ તારીખે આમ નોંધ થાય? તો કે ઊંડી વટાવ્યા તારીખે આપણે એક નોંધ કરવી પડે. ઊંડી વટાવશું એટલે આપણને નાણાં તો મળશે જ, બરાબર. એટલે આમ નોંધ શું થશે? તો કે બેંક ખાતે ઉધાર, બરાબર. શેના નાણાં મળ્યા? તો કે લેણી હુંડીના જ મળ્યા, એટલે તે લેણી હુંડી ખાતે જમા. પણ વિદ્યાર્થીની બહેનો, આપણે જ્યારે બેંક પાસે જઈને હુંડી વટાવશું તો એ કંઈ પૂરેપૂરા હુંડીના નાણાં આપશે નહીં, એને ફાયદો થવો જોઈએ. તો એ શું કરશે? તો કે અમુક ટકા રકમ છે એ કાપી અને પછી નાણાં આપશે. દાખલા તરીકે 10,000ની હુંડી છે, એ 10,000ની હુંડી આપણે બેંકમાં વટાવવા જઈએ તો આપણે હુંડી આપી દેવાની, અને બેંક શું આપણને 10,000 આપી દેશે? નહીં આપે. શું કામ? તો કે 10 ની સામે 10 ની લેવડ દેવડ કરશે તો બેંકને આમાં કોઈ ફાયદો નથી. તો બેંક કઈ રીતે લેવડ દેવડ કરશે? આપણે 10,000ની હુંડી આપવાની, એ આપણને 10,000ના અમુક ટકા રકમ કાપી અને બાકીના નાણાં આપશે. દાખલા તરીકે હમણાં આપણે ઉદાહરણ 10,000ની વાત કરીએ છીએ, એ હુંડી 10% વટાવે આપણે બેંકમાં વટાવીએ તો 10,000ના 10% 1,000 બેંક કાપી લેશે અને આપણને કેટલા રૂપિયા આપશે? 9,000 રૂપિયા આપશે. પણ આપણે તો એવું સમજી લેવાનું કે આપણને પૂરેપૂરી હુંડીના નાણાં મળી ગયા. જ્યારે આ હુંડી પાકતી તારીખે જે તે વ્યક્તિ છે એ ચૂકવે એના નાણાં, ત્યારે એ તો બેંકને 10,000 પૂરા ચૂકવશે. બેંકે આપણને 9 આપ્યા અને જે તે વ્યક્તિ બેંકને 10 આપે તો બેંકને શું થશે? 1,000નો ફાયદો. પણ આપણા માટે જે વટાવ ઓછી રકમ આવે છે આપણા માટે નુકસાન.
નુકસાન હોવાના કારણે આપણે વટાવ ખાતે જે રકમ વટાવને કાપવામાં આવે છે એને આપણે ઉધાર કરશું, બરાબર. હવે અહીંયા ફરીથી તમને હું કહેવા માંગુ છું, આમ નોંધેની એ જ છે, બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા પાકતી તારીખે. પણ જો બેંકમાં વટાવી લઈએ તો પાક્યા તારીખ પહેલાં જ નોંધ કરવી પડે. વટાવ્યા તારીખે શું નોંધ કરશું? એની એજ બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા તો છે જ, એક વધારાનું ખાતું એડ થાય છે. કયું? વટાવ ખાતે ઉધાર. હવે જ્યારે વટાવ્યા તારીખ હોય ત્યારે સામેના પક્ષમાં સામેનો પક્ષકાર એટલે કે શીતલ જેણે નાણાં ચૂકવવાના છે એ શું નોંધ કરશે? તો કંઈ કાંઈ નોંધ નહીં કરે. શું કામ? તો આપણે હુંડી બેંકમાં વટાવીએ એનાથી શીતલને કોઈ મતલબ નથી. શીતલ તો પાક્યા તારીખે જ નાણાં ચૂકવશે, એટલે વટાવ્યા તારીખે શીતલના ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. ધીમે ધીમે સમય પસાર થાય અને હુંડી પાકશે, બરાબર. એટલે કે પાક્યા તારીખ આવે. હવે પાક્યા તારીખ આવે ત્યારે નુપુરના ચોપડામાં શું નોંધ થાય? તો કે નુપુર કાંઈ નોંધ નહીં કરે, એને બેંક પાસેથી નાણાં લઈ અને લેણી હુંડી આપી દીધી છે. એટલે નુપુરના ચોપડે પાકતી તારીખે એની પાસે હુંડી જ નથી, એટલે હવે નોંધ થશે નહીં. પણ જ્યારે હુંડી પાકશે ત્યારે શીતલ છે એ નાણાં ચૂકવશે. કોને ચૂકવશે? બેંકને. એટલે પાકતી તારીખે શીતલ નોંધ કરશે. કઈ નોંધ? તો કે જે હતી એની એ જ, બરાબર. દેવી હુંડીનું ખાતું બંધ કરશે. દેવી હુંડી ખાતે ઉધાર તે એની પાસેથી નાણાં જાય બેંક ખાતે જમા, બરાબર. એટલે કે સામેનો પક્ષકાર હુંડી સ્વીકારનારના ચોપડીમાં હુંડીના નિકાલ માટે કોઈ પણ ચારે ચાર તબક્કામાં આ જ નિકાલ થશે. દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. શું કામ? તો કે આપણે આ પાકતી તારીખ સુધી આપણી પાસે રાખીએ, બેંકમાં વટાવીએ, વસૂલાત માટે મોકલીએ કે વેચાણ શરૂ કરીએ, શીતલ તો શું કરશે? હુંડી પાકશે ત્યારે નાણાં આપશે. બેંકમાં વટાવીએ તો એ આપણો પ્રશ્ન છે, શીતલનો નહીં, બરાબર. જ્યારે પાકતી તારીખ આવે ત્યારે હવે આપણે નોંધ નહીં કરીએ અને શીતલ નોંધ કરશે. હવે આવે છે ત્રીજો નિકાલનો રસ્તો. એ શું કહે છે? કે હુંડી શું કરી દઈએ આપણે? વેચાણ શેરો કરી દઈએ. હુંડીનો વેચાણ શેરો કરીએ તોય હુંડીનો નિકાલ થઈ જાય, આપણી પાસેથી હુંડી જાય. વેચાણ શેરો કરીએ એટલે શું? તો કે આપણને 10,000 જે હુંડીના મળવાના છે અને આપણે માની લ્યો કે હજી કોઈ ત્રીજા પક્ષકારને ચૂકવવાના બાકી છે 10,000, તો આપણે શું કરશું? તો કે જે આ શીતલની હુંડી છે એ જ આપણે આખે આખી ઉપાડી અને કોઈ ત્રીજા પક્ષકારને આપી દઈએ, તો આપણે શીતલ પાસેથી મળીએ ગયા અને આપણે પાછા ત્રીજા પક્ષકારને ચૂકવીએ દીધા એમ કહી શકાય. તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે જે હુંડી છે એ જ આપી દેવાની છે. જે ત્રીજી વ્યક્તિને આપણે આપી દઈએ છીએ એ વ્યક્તિનું ખાતું ઉધાર. દાખલા તરીકે આ જ ઉદાહરણમાં આપણે વાત કરીએ કે આ હુંડી છે, નુપુર છે, એ પંડ્યા નામના વ્યક્તિને આપી દઈએ છે વેચાણ શેરો. તો જે વેચાણ શેરો જે વ્યક્તિને કરીએ છીએ એનું ખાતું ઉધાર. વેચાણ શેર પંડ્યા ખાતે ઉધાર તે લેણી હુંડી તો આપણી પાસેથી જાય જ છે, એટલે તે લેણી હુંડી ખાતે શું થઈ જશે? જમા થઈ જશે. સમજો, જે વ્યક્તિને વેચાણ શેરો આપણે કરીએ છીએ એ વ્યક્તિનું ખાતું શું થઈ જશે? ઉધાર થઈ જશે. અને આપણી પાસેથી તો હુંડી ગઈ. આ આપણે કામ કઈ તારીખે લખશું? તો કે જે વેચાણ શેરો કરવાની તારીખ હોય ને, વેચાણ શેરોની તારીખ, એ તારીખે આપણે આ કામ કરશું. હવે એ વેચાણ શેરોની તારીખે શીતલ શું નોંધ કરશે? તો કે શીતલ કંઈ નોંધ નહીં કરે. શા માટે કંઈ નોંધ નહીં કરે? કારણ કે આપણે વેચાણ શેરો કર્યો એનાથી શીતલને કોઈ મતલબ નથી. શીતલ તો પાકશે, હુંડી પાકશે ત્યારે નાણાં ચૂકવશે, એટલે વેચાણ શેરોની તારીખે નોંધ થશે નહીં. તો કઈ તારીખે? હવે વેચાણ શેરો કર્યાની તારીખ વહી જાય પછી ધીમે ધીમે પાક્યા તારીખ આવે. પાક્યા તારીખ આવે ત્યારે હવે પાકતી તારીખના નાણાં તો આપણને મળવાના નથી, કારણ કે એ નાણાં તો હવે પંડ્યા પાસે હુંડી છે એટલે પંડ્યાને મળે, એટલે પાકતી તારીખે નોંધ થશે નહીં, બરાબર. અને શીતલ શું નોંધ કરશે? તો કે એ નાણાં ચૂકવે છે એટલે એને નાણાં ચૂકવવાની નોંધ દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, જે સામાન્ય નોંધ છે એ જ નોંધ. સમજાયું વિદ્યાર્થીની બહેનો? હવે આમાં હવે ત્રીજો પક્ષકાર ઉભો થયો. કોણ? પંડ્યા. કદાચ એમ કહીએ કે જે વેચાણ શેરો કરીએ છીએ એ પંડ્યાના ચોપડે આમ નોંધ કરો, તો પંડ્યા છે એ પોતાના ચોપડે શું આમ નોંધ કરશે? તો કે પંડ્યાને હુંડી મળે છે એટલે એ લેણી હુંડી ખાતે ઉધાર કોણ આપે છે? નુપુર, એટલે નુપુર ખાતે જમા. હવે વેચાણ શેરોની તારીખે એવી નોંધ કરશે અને પાક્યા તારીખે એ શું નોંધ કરશે? તો કે એને નાણાં મળે છે એટલે બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા. જો પંડ્યાના ચોપડામાં નોંધ કરો એવી સૂચના હોય તો અહીંયા ત્રણ પક્ષકાર થયા, લખનાર, સ્વીકારનાર અને વેચાણ શેરો કરનાર વ્યક્તિ. લખનાર નુપુર છે, નુપુરના ચોપડે પાક્યા તારીખે નોંધ ન થાય,
સ્વીકારનાર શીતલ છે, શીતલના ચોપડે દેવી ઊંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા નોંધ થશે. અને ત્રીજો પક્ષકાર પંડ્યા છે કે જે ઊંડી મેળવે છે. તો પંડ્યાના ચોપડે પાકે એટલે ઊંડીની જે સામાન્ય નિકાલની આમ નોંધ છે બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા એ પંડ્યાના ચોપડે થઈ શકે. બરાબર. હવે આપણે વાત કરીએ ચોથા પક્ષકારની, એટલે કે સોરી ચોથો પક્ષકાર નહીં પણ ચોથી પદ્ધતિની. ચોથી પદ્ધતિ શું છે? તો કે હુંડીને વેચાણ શેરો નહીં પણ વસૂલાત કરવા માટે આપણે બેંકમાં આપી દઈએ. આપણી પાસે જો સમય ન હોય તો આપણે શું કરી શકીએ? વસૂલાત માટે આપણે બેંકને મોકલી શકીએ. આપણે પહેલાં બે પક્ષકાર લખી લઈએ, નુપુર અને શીતલ. અને નિકાલની ચોથી રીત શું કરીએ? તો કે હુંડી વસૂલાત માટે મોકલવી. આ નિકાલની ચોથી રીત. આમાં શું કરવામાં આવે છે? તો કે પાકતી તારીખના બે દિવસ ત્રણ દિવસ પહેલાં હુંડી ક્યાં મોકલી દેવામાં આવે છે? બેંકમાં મોકલી દેવામાં આવે છે. એટલે હુંડી જ્યારે વસૂલાત માટે મોકલવામાં આવે એ વસૂલાતની તારીખે આ નુપુર છે એ હુંડી મોકલી દે છે. એટલે એ કોને મોકલે છે? બેંકને. એટલે એના ખાતે લેણી હુંડી લઈ જશે. બરાબર. બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે, આમાં નામ બહુ મોટું થઈ જાય છે ખાતાનું. બરાબર. બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડીએ બેંકને આપી દે છે એટલે એનું ખાતું જમા લેણી હુંડી ખાતે જમા. આ તારીખે શીતલ તો કે કોઈ પણ પ્રકારની નોંધ કરશે નહીં. શા માટે? કારણ કે આપણે વસૂલાત માટે મોકલીએ છીએ, એનાથી શીતલને કાંઈ ફરક પડે નહીં. વસૂલાત માટે મોકલી દીધી એટલે બે ત્રણ દિવસ પછી હવે કઈ તારીખ આવશે? પાક્યા તારીખ આવશે. હવે પાક્યા તારીખે નાણાં મળે, નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર. અહીંયા તો નુપુરને જ નાણાં મળશે કારણ કે ઊંડી નુપુરે પોતાની પાસે જ રાખી હતી, પણ માત્ર એની પાસે સમય ન હોય એટલે એને બેંકને વસૂલ કરવા માટે ખાલી કામ બાબતે સોંપી હતી. એટલે નાણાં મળ્યા બેંક ખાતે ઉધાર. હવે બેંક છે એ ફ્રીમાં શું ઊંડી વસૂલાતનું કાર્ય કરશે? નહીં કરે. તો કે એના બદલામાં એ કમિશન આપણી પાસેથી વસૂલ કરશે. એટલે આપણે ખર્ચ તરીકે બેંક કમિશનનું ખાતું પણ, જેમ વટાવનું ખાતું ઉધાર કરતા હતા એમ બેંક કમિશનનું ખાતું પણ ઉધાર કરવું પડે. તે શેના નાણાં મળ્યા? તો કે બેંક દ્વારા જે ઊંડી વસૂલાત ખાતે આપણે મોકલી હતી એના નાણાં મળ્યા એટલે ઉધારમાંથી ખાતું બંધ કરી દેવાનું, કરવાનું જમા. બેંક દ્વારા ઊંડી વસૂલાત ખાતે જમા. બરાબર. પાક્યા તારીખે શીતલ શું નોંધ કરશે? તો કે એ કરશે કઈ? તો કે એને નાણાં ચૂકવ્યા એટલે એ જેમ નોંધ થતી હતી એમ જ એની જ. દેવી ઊંડીનું ખાતું બંધ, દેવી ઊંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બરાબર. વિદ્યાર્થીની બહેનો, આપણે આ હુંડીની આટલી આમ નોંધ તમને આવડે એટલે હુંડીની આમ હુંડીને લગતો કોઈ પણ દાખલો છે એની હિસાબી અસર તમે લખી શકશો. આપણે મૂળ ત્રણ આમ નોંધ જ શીખ્યા. એક તો વ્યવહાર ઊભો થાય એની, એટલે કે એકના વેચાણની એકની ખરીદીની. પછી ઊંડી ઊભી કરવાની બીજી આમ નોંધ. લેણી ઊંડી માટે આ જ આમ નોંધ થશે, લેણી ઊંડી ખાતે ઉધાર તે શીતલ ખાતે જમા. અને દેવી ઊંડીવાળા વ્યક્તિ માટે નુપુર ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે જમા. ત્રીજી આમ નોંધ. ત્રણ આ, એક બે ને ત્રણ આમ નોંધ કરવાની રીએ, પણ ત્રીજી આમ નોંધ માટે આપણી પાસે ચાર વિકલ્પ અવેલેબલ છે. પાકતી તારીખનો, હુંડી વટાવવાનો, વેચાણ શેરોનો અને વસૂલાત માટે મોકલવાનો. એટલે આ બે આમ નોંધ તો બંને પક્ષકારના ચોપડે ફિક્સ. ત્રીજી આમ નોંધ માટે કઈ રીતે નિકાલ કરે છે એ તમે જુઓ. એ રીતે આ ચારમાંથી કોઈ પણ એક રીત આવશે. પાકતી તારીખ સુધી પોતાની પાસે જ રાખે છે એટલે કે કાંઈક એક્સ્ટ્રા કરતા નથી, તો ડાયરેક્ટ પાકતી તારીખે બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા, દેવી ઊંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંકમાં વટાવે છે તો પાકતી તારીખ પહેલાંની જ વટાવ્યા તારીખે એક આમ નોંધ થશે. બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા, પાકતી તારીખે કોઈ નોંધ થશે નહીં. સામેના પક્ષકાર એટલે કે શીતલના ચોપડામાં કે જેણે ઊંડી સ્વીકારેલી છે એ વટાવ્યા તારીખે એ કોઈ નોંધ નહીં કરે, પણ પાકતી તારીખે જે આમ નોંધ છે ઊંડીના નિકાલની એની એ જ આમ નોંધાવશે જે હતી એની એ જ. બરાબર. દેવી ઊંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ત્રીજો રસ્તો, ઊંડી વેચાણ શેરો કરી આપવામાં આવે તો જે વ્યક્તિને વેચાણ શેરો કરે છે એ વ્યક્તિનું ખાતું શું થશે? ઉધાર. અને લેણી ઊંડીનું ખાતું થશે જમા. બરાબર. અને પાકતી તારીખે તો કે નુપુર છે એ કોઈ નોંધ કરશે નહીં. શીતલ તો કે વેચાણ શેરો કરે છે એ તારીખે કોઈ નોંધ નહીં કરે, પાકતી તારીખે જે ઊંડી પાકવાની આમ નોંધ છે એ કરશે. ચોથો રસ્તો, ઊંડી વસૂલાત માટે બેંકમાં મોકલવામાં આવે
તો વસૂલાત માટે મોકલીએ છીએ એ તારીખે બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. શીતલ એની કોઈ નોંધ કરશે નહીં. અને હુંડી પાકે ત્યારે પાક્યા તારીખે નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર. બેંક જે આપણી પાસેથી કમિશન વસૂલ કરે એ કમિશન ખાતે ઉધાર તે બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે જમા. શીતલ શું નોંધ કરશે? તો કે એની તો એક જ સરખી નોંધ છે, પાકતી તારીખની જે નોંધ છે એ જ ચારે ચારમાં આવશે. દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બરાબર. આ આજનો જે વિડીયો છે બહુ મહત્વનો છે. આ વિડીયો તમને સમજાશે, આમ નોંધ આવડશે તો દાખલાઓ પણ તમે ઇઝીલી કરી શકશો. નમસ્તે.